નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત મનની શક્તિઓનો સદુપયોગ. જીવનમાં નિરંતર સક્રિયતાની જરૂરિયાત છે. જે જીવન કર્મથી વિમુખ છે તે એક અભિશાપ છે. કહેવત પણ છે કે ખાલી મસ્તક શેતાનનું ઘર. કાર્યશીલતા વગરનું જીવન ભારરૂપ જ છે. કર્મહીન અને આશુ વ્યક્તિ હંમેશા આ સંસારમાં પાછળ રહી જાય છે. એવી વ્યક્તિઓને આ સંઘર્ષમય કર્મક્ષેત્ર એવા સંસારમાં સ્થાન નથી. જેટલા પણ મહાપુરુષો થયા છે તેમણે કોઈ જાદુ કે છળ વડે મહાનતા પ્રાપ્ત કરી નથી. એમની મહાનતાનું એકમાત્ર કારણ એમનું નિરંતર કર્તવ્યપરાયણ અને નિષ્ઠાપૂર્ણ જીવન જ હતું. એમના જીવનમાં આરામ હરામ હતો. જીવનની નિરંતર સક્રિયતાથી બંડખોર મનની ચંચળતા, કલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, વાસના વગેરે નાશ પામે છે. કાર્યરત અને પરિશ્રમ કરનારી વ્યક્તિ ધીરે ધીરે આ ચંચળ મન પર કાબૂ મેળવી લે છે. મન એક વિચિત્ર ભૂત છે જે પોતાની કલ્પના અને વિચારોના આધારે આકાશ પાતર અને લોકલોકાંતર ઉડતું ફર્યા કરે છે. આવા મન પર કાબૂ મેળવવો સહેલો નથી હોતો. આ ભૂતને સતત કામમાં જ લગાવી રાખવું એ જ તેને વશ કરવાનો એકમાત્ર મંત્ર છે. જીવનમાં સક્રિયતા એટલા માટે પણ જરૂરી છે કે ઈશ્વરે આપણને કંઈક કામ કરતા રહેવા માટે ક્રિયાશક્તિ આપેલી છે. આથી જે આપણે અકર્મણીય રહીને અને ઈશ્વરના વિધાનથી વિપરીત ચાલીને જો આ શક્તિ આપણી પાસેથી પાછી ખેંચી લેવામાં આવે છે તો ઇન્દ્રિય પોતાની ક્રિયાશક્તિને ગુમાવી બેસે છે. આવી વ્યક્તિ જીવનમાં બીજાઓને આધીન રહેવા સિવાય બીજું કાંઈ કરી શકતી નથી. અખંડ જ્યોતિ, જુલાઈ 1960, પેજ નંબર 22-23, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.